અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના CHC સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા 3 મહિનાથી એક શખ્સ હોસ્પિટલના મહિલા નર્સ અને પુરુષ નર્સ સાથે જોહુકમી અવ્યવહારુ વર્તન કરી ધાક ધમકી આપતો હોવાનું હોસ્પિટલના સ્ટાફે આક્ષેપ કર્યો છે, જેમાં તમામ સ્ટાફે ધંધુકાના પડાણા રોડ પર આવેલી ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ સરકારીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરતા ડોક્ટર ભાવેશભાઈ રમુભાઈ હડિયલ ન્યૂ સિટી રોડ ચાંદખેડા ગામ અમદાવાદને રજૂઆત કરતા તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી આજ રોજ બુધવારે મુકેશભાઈ ખુશાલભાઈ કોરોડિયા રહેવાસી રંગપુર ધંધુકા સામે પોલીસ ફરિયાદમાં દાખલ કરાવી છે. સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ શખ્સ સરકારી હોસ્પિટલમાં 3-4 માસથી હોસ્પિટલના મહિલા નર્સ અને પુરુષ નર્સ સહિતના કર્મચારીઓ સાથે જોહુકમી અવ્યવહારુ વર્તન કરી હું કહું તેમ દવા આપવાની તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત શખ્સ જો તમે મારા વિરુદ્ધ કંઈ કરશો તો હું તમારા વિરુદ્ધમાં અન્ય સ્ટાફ મારફતે જેલમાં પુરાવી દઈ સ્ટાફ વિરુદ્ધ અરજીઓ કરી એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી સ્ટાફને દબાવતો હતો. શખ્સ વિરુદ્ધમાં ધંધુકા મથકમાં ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરાઈ છે. GDC ન્યૂઝ સાથે CK બારડ ધંધુકા.